वेलकम टू मॉम एंड डॉटर कुक्स। आज आपणे बनावीशुं नवरात्रि स्पेशल कलाकंद। आ मीठाई फक्त 10-15 मिनिटमां ज बनीने तैयार थई जाय छे अने घरमां मळती वस्तुथी ज बनी जाय छे। एने बनावुं पण बहु सहेलुं छे अने एने तमे क्यारे पण बनावी शको छो। तो चालो बनावीए इन्स्टंट कलाकंद। नवी नवी रेसिपी शीखवा माटे अमारी चेनलने सब्सक्राइब करो અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકોનને જરૂર દબાવો। ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવવા માટે આપણે 150 ગ્રામ પનીર લેશું। તમે ઘરનું બનાવેલું પનીર પણ લઈ શકો છો। આપણે પનીરને સારી રીતે છીણી લેશું આવી રીતના, અને આપણે એને પનીરથી જ બનાવવાનું છે। ઘણા લોકો એને દૂધ ફાડીને પણ બનાવે છે, પણ આપણે પનીરથી બનાવવાનું છે એટલે ઇન્સ્ટન્ટ બની જશે। અને આપણે એમાં એક રીચ ફ્લેવર આપવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું। હવે આપણે આ પનીર લીધું છે એ લગભગ 1 કપ ભરીને છે। તમે એને કપ ભરીને માપશો તો 1 કપ થશે 150 ગ્રામ પનીર। આ કલાકંદમાં જે દાણાદાર ટેક્સચર હોય છે એ પનીરથી આવે છે। હવે આપણે 1 કપ ભરીને પનીર લીધું છે, એને પહેલાં આપણે પેનમાં નાખીશું। હવે આપણે 1 કપ મિલ્ક પાવડર લેવાનો છે અને 1/2 કપ દૂધ લેવાનું છે અને 1 ચમચી ઘી નાખવાનું છે। એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આમાં આપણે બહુ ખાંડ નાખવાની પણ જરૂર નથી પડતી, કારણ કે જે આપણે મિલ્ક પાવડર લીધો છે એ થોડો ગળ્યો જ હોય છે અને આ ફટાફટ બની જવાવાળી મીઠાઈ છે। હવે આપણે એને એક સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે તમે જોઈ શકો છો આવું એનું ટેક્સચર થઈ ગયું છે। હવે આપણે એને ગેસ પર મૂકવાનું છે। હવે ગેસ ચાલુ કરીને આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર ધીમે ધીમે હલાવીને આનો આપણે જાડું બેટર તૈયાર કરવાનું છે અને આ લગભગ 5-6 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। આને તમારે આવી રીતના હલાવવાનું છે અને નીચે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો 5-6 મિનિટમાં જ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ મિશ્રણ આપણું જે પેન છે નોનસ્ટિક એનાથી છૂટું પડવા માંડ્યું છે અને આ આપણે બહુ એકદમ ડ્રાય નથી કરી નાખવાનું। જો તમે એકદમ ડ્રાય કરી નાખશો તો તમારી જે કલાકંદ બરફી છે એ તમને ચવળ થઈ જશે એવી લાગશે, એટલે આમાં થોડુંક મોઇશ્ચર હોવું જરૂરી છે। હવે આપણે એમાં 4 ચમચી ખાંડ નાખી દીધી છે અને 1/4 ચમચી ઇલાયચી પાવડર નાખ્યો છે। ખાંડ નાખવાથી ખાંડનું થોડું પાણી થાય છે એટલે થોડું ઢીલું થાય છે, પાછું એ 1-2 મિનિટમાં સરસ થઈ જશે અને તમે જોઈ શકો છો સરસ દાણાદાર આપણી બરફી તૈયાર થઈ ગઈ છે અને આનો 1-1 દાણો આપણને દેખાય છે। અને એ તમે ખાસ ધ્યાન રાખજો કે બહુ ડ્રાય ન થઈ જાય, આવી રીતના થોડું આમાં મોઇશ્ચર હોવું જરૂરી છે। તો આપણી હવે બરફી તૈયાર થઈ ગઈ છે, આપણે હવે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે આ બરફી સેટ કરવાની છે, તો મેં આવી રીતના એક ડબ્બો લીધો છે અને નીચે ઘી લગાડ્યું છે અને એમાં હું બટર પેપર લગાડી દઈશ, પછી બટર પેપર ઉપર પણ આપણે થોડું ઘી લગાડી દઈશું જેથી કરીને આપણે બરફી અંદરથી આસાનીથી બહાર નીકળી જાય। અને જો તમારે આવી રીતે ન કરવું હોય તો તમે કોઈ નાની પ્લેટમાં પણ ઘી લગાડીને એમાં સેટ કરી શકો છો। હવે આપણે જે બરફી તૈયાર કરી છે એ આમાં આપણે નાખી દઈશું। હવે આપણે એને એક સરસ રીતે એમાં સેટ કરી દઈશું। જો તમારે આવી રીતે સેટ ન કરવું હોય તો તમે આના પેંડા પણ વાળી શકો છો। હવે તમે જોઈ શકો છો આપણી બરફી આમાં સરસ રીતે આપણે સેટ કરી દીધી છે અને આપણે એને 10-15 મિનિટ માટે સેટ કરવા મૂકીશું। અને તમારે જો જલ્દી એને સેટ કરવી હોય તો તમે 5 મિનિટ ફ્રીઝમાં પણ એને મૂકીને સેટ કરી શકો છો। આપણી આ બરફી સેટ થઈ ગઈ છે।
આપણે એક ચપ્પુની મદદથી એને આવી રીતના ચારે બાજુથી જરા જરા છૂટું પાડી દઈશું એટલે આસાનીથી એ નીકળી જાય. આવી રીતે એક પ્લેટ લઈને તમે આવી રીતના ડબ્બો ઊંધો કરીને ઉપરથી થોડો થપથપાવશો હાથ એટલે તમારી જે બરફી તૈયાર થઈ છે આસાનીથી નીકળી જશે. તમે જોઈ શકો છો આપણી બરફી આસાનીથી નીકળી ગઈ છે અને પેપર આપણું અંદર જ રહી ગયું છે. હવે આપણે પિસ્તાથી ઉપર ગાર્નિશ કરી દઈશું. તમે આમાં ચાહો તો કાજુ બદામ તમને જે પણ ગમે એનાથી તમે ગાર્નિશ કરી શકો છો. આપણી બરફી સરસ ગાર્નિશ થઈ ગઈ છે. આપણે હવે એના પીસ કરી લેશું. તમને ગમે એ પ્રમાણે તમે એના પીસ કરી શકો છો. મેં આવી રીતે એના ત્રિકોણ પીસ કરેલા છે. તમે ગમે તો ચોરસ પણ કરી શકો છો અથવા કાજુ કતરી જેવા પણ કરી શકો છો. અને એકદમ સોફ્ટ બની છે, જરા પણ કડક નથી થઈ. અને તમે બરફી પણ કહી શકો છો અથવા કલાકંદ પણ કહી શકો છો. તમે જોઈ શકો છો આ સરસ એકદમ દાણેદાર બન્યું છે. આ તમે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જુઓ કેટલા સરસ દાણેદાર બરફીના પીસ બન્યા છે. તો તમે આને એકવાર ચોક્કસ બનાવજો અને એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. અને ફક્ત 10-15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. ઇન્સ્ટન્ટ કલાકંદ છે. તો તમે ચોક્કસ એને એકવાર બનાવજો, તમારા અનુભવ અમારી સાથે શેર કરજો, અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.